જય હિન્દ મિત્રો આજથી આપણે ધોરણ દસના ગણિતના ચેપ્ટર વાઇઝ ક્લાસ ચાલુ કરી રહ્યા છીએ હવે દરરોજ એક કે બે વિડીયો મૂકીને જેવો સમય રહે એ મુજબ એક કે બે વિડીયો લેક્ચર આવશે અને તમે એ જોતા રહેજો ખાસ એ કહેવાનું કે જે પણ વિદ્યાર્થીઓને લેક્ચરમાં કંઈ પ્રશ્ન રહી જતો હોય તો તે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકશે હું ચોક્કસ ટ્રાય કરીશ કે એમને આન્સર આપી શકું તો આજથી આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ સંભાવના સૌથી પહેલાં આપણે એની થિયરી ભણીએ ખૂબ જ મજાની થિયરી છે અને સંભાવના એકદમ ઇઝી ચેપ્ટર છે એટલા માટે આપણે અહીંયા સૌથી પહેલાં એને જ ચાલુ કરીએ છીએ તો આજે થોડી થિયરી ભણીએ આજના લેક્ચરમાં તો શરૂ કરીએ સંભાવના સંભાવના એટલે લગભગ અહીંયા સંભાવના કોઈ ચોક્કસ માહિતી નથી આપતું પણ ચોક્કસની ખૂબ જ નજીકની માહિતી આપે છે તો આગળ વધીએ ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે હવે ચોક્કસ ઘટના કોને કહેવાય તો ઉદાહરણ આપીએ તો સમજાય કે સૂર્ય પૂર્વમાં ઉગે છે સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાં નથી ઉગવાનું એ હંમેશા ચોક્કસ ફિક્સ થઈ ગયું નિશ્ચિત ઘટના થઈ ગઈ એટલે સૂર્ય પૂર્વમાં ઉગે છે એ ઘટનાની સંભાવના એક થાય પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે તો એ ઘટનાની સંભાવના પણ એક થાય છે એવી જ રીતે અશક્ય ઘટનાની સંભાવના ચીરો હોય છે દાખલા તરીકે ઉદાહરણ આવું તો પૃથ્વી ચંદ્રની ફરતે ફરે છે પૃથ્વી ચંદ્રની ફરતે ફરે છે તો એ તો અશક્ય ઘટના છે કારણ કે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે એ અશક્ય ઘટના છે એટલી સંભાવના થઈ જશે જીરો બીજું ઉદાહરણ લઈ લે તો અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ દેખાય છે અમાસના દિવસે તો ચંદ્ર દેખાતો જ નથી અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ દેખાતો નથી તો આ પણ અશક્ય ઘટના છે એટલે એની સંભાવના થશે જીરો હવે કોઈ પણ ઘટના બને તો એની સંભાવના કોની કોની વચ્ચે હોય કયા બે આંકડાની વચ્ચે હોય તો કોઈ પણ ઘટનાની સંભાવના જીરો હોય અથવા તો જીરોથી વધુ હોય અને એક અથવા તો એકથી ઓછી હોય કોઈ દિવસ માઇનસની અંદર સંભાવના આવશે નહીં કે એકથી પણ વધશે નહીં એટલે કે સંભાવના જીરો અને એકની વચ્ચે જ હોય ઓ સર સર તમે એને ગણિતની ભાષામાં બતાવો તો ગણિતની ભાષામાં આપણે એને શું કહીશું તો કે જીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન એટલે કે ગુજરાતીમાં બોલો ને સાહેબ ગુજરાતીમાં એમ કહેવાય કે કોઈ પણ ઘટનાની સંભાવના છે એ જીરો અથવા મોટી છે એક અથવા તો એક કરતા નાની છે તો આ ગણિતની ભાષામાં આવી રીતે લખાય છે થોડુંક આગળ માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના કહે છે અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય છે આ બધા વાક્યો યાદ રાખજો કારણ કે આમાંથી એક એક ગુણના તમને પ્રશ્નો પૂછી લે છે કારણ કે આ ચેપ્ટર છે એ આપણા માટે બોર્ડમાં એક એક ગુણનો જ છે એટલે કે એક એક ગુણના આપણને ચાર પ્રશ્નો પૂછાવાના છે તો એ મુજબ અહીંયા મેં થોડાક ફેક્ટ છે એ વ્યવસ્થિત રીતે લખીને તમને આપેલા છે કોઈ પણ ઘટનાની સંભાવના અને તેને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો થાય છે એક હવે પૂરક ઘટના એટલે શું તો કે દાખલા તરીકે કોઈ એક ઘટના બનવાની સંભાવના કંઈક આપી છે તો એ ન પણ બને એની સંભાવના છે એ એની વિરોધની અંદર હોય પણ બંનેનો સરવાળો કરો તો એ એક થઈ જાય છે દાખલા તરીકે પી ઓફ એ છે એ ઘટના બનવાની સંભાવના છે પી ઓફ એ બાર છે પૂરક ઘટનાની સંભાવના એટલે કે પી ઓફ એ છે એ ઘટના બનવાની સંભાવના છે મતલબ એ કોઈ પણ ઘટના બનશે તો એની સંભાવના પી ઓફ એ બાર છે તો એ પૂરક ઘટના એટલે કે એ ઘટના નહીં બને એની સંભાવના આ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય છે એ મોસ્ટ ટાઈમ બીજી એવું લાગે છે એવું કે છે સર હા તો ધ્યાન રાખજો પી ઓફ એ વધતા પી ઓફ એ બાર બરાબર એક થાય છે હવે તો પી ઓફ એને આપણે કરતાં બનાવીએ તો પી ઓફ એ બારને સામેની સાઈડ લઈ જાય વધતા છે તો એ થઈ જાય ઓછા તો પી ઓફ એ બરાબર વન માઇનસ પી ઓફ એ બાર એવી જ રીતે પી ઓફ એ બારને કરતાં બનાવીએ તો પી ઓફ એ છે એ સામેની સાઈડ ય જશે એટલે પી ઓફ એ બાર બરાબર એક ઓછા શું થઈ જશે પી ઓફ એ હવે જો કોઈ ઘટનાની દરેક પરિણામ માટેની સંભાવના સરખી મળતી હોય તો એ સમસંભાવી ઘટના છે એટલે કે દરેક પરિણામ માટેની સંભાવના જો સરખી મળતી હોય તો એ સમસંભાવી ઘટના છે જો આના માટે એક ઉદાહરણ આપું તો તમે એક સિક્કાને એક વખત ઉછાળો તો એક સિક્કાને આપણે એક વખત ઉછાળીએ તો આપણને કુલ કેટલા પરિણામ મળે તો કે બે પરિણામ દરેક પરિણામની સંભાવના થશે બે ગયો છે એટલે કે જો આપણે સિક્કાને ઉછાળીએ તો આપણને કુલ પરિણામ કેટલા મળશે તો કે બે મળશે જોઈએ એક સિક્કાને એક વખત ઉછાળતા છાપ આવે તેની સંભાવના આપણે શોધવી હોય તો આપણી પાસે સૂત્ર છે સંભાવનાનું સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ અંશમાં આવશે કુલ પરિણામ છેદમાં આવશે સિક્કાને એક વખત ઉછાળો તો એમાં કુલ પરિણામ કેટલા થયા બે કેમ બે કાં તો છાપ આવે અથવા તો કાંટો આવે તો કુલ પરિણામ થઈ ગયા બે કાં તો હેડ એચ છે એટલે હેડ તેલ એટલે કાંટો તો છાપ અને કાંટો આ બે પરિણામ છે તો એ કુલ પરિણામ છે તમને પૂછ્યું છે છાપ આવે તો છાપ આવે એવું કેટલા પરિણામ છે તો કે એક તો શક્ય પરિણામ થઈ ગયા એક કુલ પરિણામ છે બે તો સંભાવના થશે એકના છેદમાં બે તો સર સિક્કાને બે વખત ઉછાળીએ તો તો સિક્કાને બે વખત ઉછાળો અથવા તો બે સિક્કાને એક વખત ઉછાળો તો કુલ પરિણામ મળશે બે ની બે કાત એટલે કે ચાર તો કયા કયા પરિણામ તો કે કાં તો બે વખત તમે ઉછાળો તો તમને મેળા છાપ પહેલી વખત છાપ મળે તો બીજી વખત કાંટો મળે પહેલી વખત કાંટો મળે તો બીજી વખત છાપ મળે અથવા તો બંને વખત કાંટો મળે તો આવી રીતે ટોટલ આપણને ચાર પરિણામ મળ્યા કુલ પરિણામ થઈ ગયા છે તો સર ઓછામાં ઓછી એક વખત છાપ આવે તેની સંભાવના જણાવો ને પ્લીઝ તો આપણે જણાવીએ ઓછામાં ઓછી એક વખત એકથી ઓછી હાલશે નહીં તો એકથી ઓછી નહીં હાલે તો આ કેન્સલ વૈદુ આપણી પાસે એક થી વધુ હોય તો ચાલશે તો આ પરિણામ આ પરિણામ અને આ પરિણામ પરિણામ તો શક્ય થઈ ગયા ત્રણ ચાર તો સર હું ઘણી બધી વખત સિક્કો ઉછાળું તો મને કેટલા પરિણામ મળે જો એક વખત આપણે સિક્કો ઉછાડીએ તો આપણને બે પરિણામ મળે જો આપણે એન વખત ઉછાળીએ તો આપણને બેની ની એન ઘાત છે કેમ તો કે આપણે અહીંયા જોયું હતું કે જો બે વખત ઉછાળીએ તો બેની બે ઘાત મળતા હતા તો આપણે એન વખત તો મળે એવી જ રીતે જો સિક્કાને આપણે ત્રણ વખત ઉછાળીએ તો અથવા તો ત્રણ સિક્કાને એક વખત ઉછાડીએ તો બેની ત્રણ ઘાત એટલે કે આઠ પરિણામ મળે તો સર પાસા માટે કંઈક સમજાવો ને પાસા માટેનું કંઈક આવું જણાવું ને તો ચાલો આપણે પાસા વિશે અભ્યાસ કરીએ એક પાસાને એક વખત ઉછાળતા હવે પાસો હોય તો એની કેટલી બાજુ હોય તો કે છ બાજુ હોય છ બાજુ હોય એટલે આપણે એક વખત ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા થઈ ગયા છ કયા કયા તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે પાસાને છ વખત એક વખત ઉછાળીએ છીએ તો આપણને છ પરિણામ મળે પાસા પર અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના તો અવિભાજ્ય સંખ્યા કોણ કોણ છે તો કે બે ત્રણ અને પાંચ તો શક્ય પરિણામ થઈ ગયા ત્રણ કુલ પરિણામ છે છ તો સંભાવના થશે ત્રણના છેદમાં છ એટલે કે એકના છેદમાં બે તો હવે આપણે બીજું જોઈએ કે એક પાસન આપણે બે વખત ઉછાળીએ તો અથવા તો બે પાસન એક વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે તો 6 ની 2 ઘાત જેટલા પરિણામ મળે જેમ સિક્કામાં હતું એમ આમાં પણ છે સિક્કામાં બે એક વખત ઉછાળતા હતા ત્યારે બે પરિણામ મળતા હતા પાસનની અંદર એક વખત ઉછાળીએ છે ત્યારે 6 પરિણામ મળે છે તો કુલ પરિણામ થઈ ગયા 6 ની 2 એટલે કે 36 તો આટલા બધા પરિણામ મળે આટલા બધા પરિણામ મળે છે કયા કયા છે તો એ તમે જોઈ શકો છો પહેલી વખત ઉછાળ્યો તો એક એક ટપકુવાડો ઉપર આવ્યું બીજી વખત ઉછાળો તો પણ એક ટપ તો તમારી પાસે પહેલું પરિણામ મળી ગયું એક એક પહેલી વખતમાં એક આવ્યો બીજી વખતમાં બે પહેલી વખતમાં એક આવ્યો બીજી વખતમાં ત્રણ એમ ટોટલ તમે ગણવા જાઓ તો પહેલી વખતમાં બે આવે પછી એક ત્રણ આવે પછી એક ચાર આવે પછી એ તો એવી રીતે ટોટલ આપણને છત્રીસ પરિણામ મળે છે તો આ છત્રીસે છત્રીસ પરિણામ છે એ અહીંયા લખેલા છે હવે ઘણા બધા પાસાને ઉછાળીએ તો શું થાય જો પાસાને આપણે એક વખત ઉછાળીએ છીએ તો આપણને છ પરિણામ મળે છે તો એન પાસાને અથવા તો એક પાસાને એન વખત એન પાસાને એક વખત અથવા તો એક પાસાને એન વખત ઉછાળીએ તો આપણને છ ની એનઘાત જેટલા પરિણામ મળે તો અહીંયા આપણે એક હજી થોડુંક એક સ્ટેપ વધારી દઈએ કે તો પાસાને આપણે ત્રણ વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે તો ત્રણ વખત ઉછાળીએ અથવા તો ત્રણ પાસાને એક વખત ઉછાળીએ તો આપણને છ ની ત્રણ ઘાત જેટલા છ ની ત્રણ ઘાત એટલે છ ગુણા છ ગુણા છ એટલે કે બસો સોળ પરિણામ મળે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ઘણું બધું હજી સંભાવના વિશે જાણવાનું છે અમુક જે ચોપડીની અંદર ટોપિક નથી આવ્યા એ પણ આપણે કવર કરવાના છે કારણ કે એના દાખલા બોર્ડની અંદર પૂછાય છે તો એની સ્પેશિયલી આપણે અલગથી થિયરી લેશું અને થિયરી પછી એના દાખલા ગણશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો